હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ એમાં આપણે આજે પાઠ્યપુસ્તકમાં આગળ જોઈશું. તો ધોરણ 4 વિષય ગણિત આપણે અગાઉ તાસ્કો પેજ નંબર 149 ની માહિતી જોઈ હતી અને સમજ્યા હતા કે રહેમત એક ખેડૂત છે અને તે પોતાના ખેતર માટે જે વાડ છે ત્યાં તાર લગાવવાની ઈચ્છા રાખે છે. તો પોતાને કેટલો તાર જોઈશે તો આપણે ત્યાં એનું ખેતર પણ જોયું હતું. તો જે ખેતરનો આકાર કેવો હતો ભાઈ? અનિયમિત. એનો આકાર ન હતો ચોરસ કે લંબચોરસ, પણ અનિયમિત આકારનું ખેતર હતું. એટલે આપણે એની હદ એની સીમાનું માપ હતું 54 મીટર. હવે રહેમત એ 70 મીટર તારનો વારેલો લીટો એટલે કે રોલ લાવ્યો હતો. તો પછી એને વાડ માટે ખરીદ્યો હતો તો એને 54 મીટર તારની જરૂર હતી. તો બાકી એની પાસે કેટલો તાર વધ્યો એ આપણે શોધ્યું હતું. તો 16 મીટર તાર એની પાસે વધે છે. હવે આપણે જોઈશું પેજ નંબર 150. તો અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા 150 પેજ નંબર ઉપર પણ આપણને ખેતર દર્શાવ્યું છે જે રહેમતનું ખેતર છે. અહીંયા આપણને ગણપતે જે ગણપતનું ખેતર દર્શાવ્યું છે. હવે આગળ વાંચીશું કે રહેમત જે તારનો વિંટો લાવ્યો હતો એમાંથી 16 મીટર તાર વધ્યો હતો. તો ગણપત જે ખેતરની વાડ કરવા ઈચ્છે છે તો એના ખેતરની પરિમિતિ પણ આપણે શોધીશું. તો પેજ નંબર 150 ઉપર જોઈએ તો અહીં જોઈ શકીએ છીએ કે હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ. નીચે ચિત્રમાં આપણે બતાવ્યું છે એ બોલે છે કોણ છે? તો ગણપત. તો શું તમે મને તમારો વધેલો તાર આપશો? હું તે મારા ખેતર માટે વાપરીશ. આ ગણપત રહેમતને પૂછે છે. ત્યારે રહેમત કહે છે ઓહો ચોક્કસ, કેમ નહીં આપવું એટલે કે કેમ નહીં. તો રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? તો આપણે અગાઉ તાસમાં જોયું હતું કે 70 મીટરનો તારનો વિંટો લાવ્યો હતો અને રહેમતના ખેતરની પરિમિતિ એટલે કે એના ખેતરની સીમાનું માપ હતું 54 મીટર. તો એની પાસે 16 મીટર તાર વધ્યો હતો. તો એણે કેટલો તાર આપ્યો હશે? તો ત્યાં 16 મીટર. પાઠ્યપુસ્તકમાં તમે પેન્સિલની મદદથી લખી શકો કે 16 મીટર. તો ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેને વધારે તાણની જરૂર પડી. હવે રહેમતે તો 16 મીટર આપ્યો હતો પરંતુ એને શું થયું? વધારે તાણની જરૂર પડી. તો ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે તો એ પણ આપણે શોધીશું. તો અહીંયા ગણપતનું ખેતર પછી દોરીએ અહીંયા બોર્ડ પર અને પછી સમજીએ તો તે આપણને ખાલી જગ્યા આપી કે આપણે જવાબ લખીશું. ગણપતે તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? તો અહીંયા ગણપતને પછી કેટલા મીટર વધારે તારની જરૂર પડશે? રહેમતે આપ્યો હતો એ 16 મીટર તો તારે એની પાસે હતો. હવે એ સિવાય એની પાસે એને કેટલો વધુ તાર જોઈએ એ આપણે પહેલા એના ખેતરની પરિમિતિ એટલે કે સીમાનું માપ શોધવું પડે. તો પહેલા આપણે શોધીશું. તો અહીંયા હું અહીંયા ગણપતનું ખેતર તોડીશ. આ પ્રમાણે ગણપતનું ખેતર આપણે
અથવા ગણપતના ખેતરની સીમા તો અહીંયા 15 મીટર અહીંયા પણ 15 મીટર 9 મીટર 9 મીટર અને અહીંયા છે 18 મીટર તો હવે આપણે લખીશું કે ખેતરની સીમાનું માપ બરાબર અથવા પરિમિતિ તો ખેતરની સીમા એટલે કે હદનું માપ કૌંસમાં પરિમિતિ તો બધી જ બાજુઓના માપનો સરવાળો તો આપણે બધી જ બાજુઓના માપનો સરવાળો તો 15 મીટર વત્તા 15 મીટર વત્તા 9 મીટર વત્તા 9 મીટર વત્તા 18 તો અહીંયા બરાબર આપણે 15 ને 15 તો મૌખિકમાં આપણે ગણી શકીએ કે 15 માં 15 ઉમેરીએ તો થાય 30 અને 9 ને 9 18 અને 18 ને 18 36 તો અહીંયા આપણે 15 15 30 અને 36 નો સરવાળો કરીશું તો જવાબ આવશે 67 મીટર તો અહીંયા આપણે 67 મીટર લખીશું તો હવે જોઈએ કે અહીંયા આપણે ખેતરમાં દર્શાવ્યું છે તો દરેક બોર્ડમાં દેખાયું છે બધાએ લખી દીધું છે બરાબર આ પ્રમાણે જ્યારે અહીંયા વચ્ચે હોય તો તમે જોઈ ના શકો એટલે હું બાજુમાં જઈશ એટલે તમને દરેકની સારી રીતે દેખાય છે તો અહીંયા એની સીમાનું માપ આપણે શોધ્યું હવે તમારે હું આ બાજુ જે લખીશ એ તમારે નીચે જ લખવાનું છે બરાબર તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે તો તે તમારે જવાબ શું લખવાનો 67 મીટર તો ગણપતને તેના ખેતર માટે કેટલા મીટર તારની જરૂર પડશે તો 67 મીટર તાર જોઈએ કેટલો જોઈએ 67 મીટર પરંતુ અહીંયા 16 મીટર હૈમતે તાર આપ્યો છે એટલે બીજો કેટલો તાર જોઈશે તો આપણે વાત કરીશું કે કુલ તાર 67 મીટર તાર જોઈએ ઓછા રહેમતે 16 મીટર તાર રહેમતે આપે તો અહીંયા આપણે 6 માંથી 6 જાય તો 0 6 માંથી 1 જાય તો 5 તો 50 મીટર બીજા વધુ તારની જરૂર પડે બરાબર તો આપણે અહીંયા આપણે એવું પ્રશ્ન પૂછ્યું કે વધુ કેટલા મીટર તારની જરૂર પડે તો જવાબ લખીશું 50 મીટર તો એની પાસે 16 મીટર તો હતો જ તાર અને બીજું 50 મીટર વધુ તાર જોઈએ તો અહીંયા તમને પેજ નંબર 150 ની જે માહિતી હતી એમાં ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જોઈશું પેજ નંબર 151 ત્યાં આપણને મહાવરો આપ્યો છે કે અહીં કેટલા વધારે ખેતરના ચિત્રો આપેલા છે કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધો તો હવે આપણે ખેતરની હદ એટલે કે એની પરિમિતિ એ શોધવી હોય તો આપણે બધા જ ખેતર દોરીને બાજુમાં શું લખીશું એની પરિમિતિ શોધીશું અને જવાબમાં લખીશું હદ બરાબર જેટલા મીટર એનો જવાબ આવે તે લખીશું અને આપણે શોધીશું તો જ ખ્યાલ આવશે કે કયા ખેતરની હદ વધુ લાંબી છે તો તમારે મહાવરો કરીને અહીંયા આપણે
सूचना लखी એ લખીને પછી આપણે આ ચિત્ર હું દોરું એ પ્રમાણે તમારે દોરવાનું છે તો અહીંયા આ લખો તમે પણ જોઈને ગણી લેજો તો હવે દરેક વિદ્યાર્થી મિત્રને લખાઈ ગયું હશે તો હવે આપણે જોઈશું મહાવરો પેજ નંબર 151 તો તમે જોઈ શકો છો પેજ નંબર 151 પર કેટલા વધારે પેટર્નના ચિત્રો આપેલા છે કયા પેટર્નની નોંધ લાગી છે તે શોધો આપણે સૂત્ર લખીશું તો કેટલા વધારે કેટલા ચિત્રો આપેલ છે કયા પેટર્નની હોડ લાગી છે તે શોધો તો આપણે અ બ ક ને ડ તો આપણે નંબર અ તો અહીંયા આપણે આ રીતે નાનું ચિત્ર દોરીશ તો અહીંયા 6 મીટર અહીંયા 15 મીટર અને અહીંયા 15 મીટર અને નીચે છે 24 મીટર તો આપણે આ આકાર કેવો કહેવાય ભાઈ એકદમ ત્રિકોણ પણ ના કહેવાય ન ચોરસ કહેવાય ન લંબચોરસ તો અહીંયા લખીશું કે ખેતરની સીમાનું માપ બરાબર બધી બાજુના માપનો સરવાળો હવે બરાબર 6 મીટર વત્તા 15 મીટર વત્તા 15 મીટર વત્તા 24 મીટર તો આપણો જવાબ આપણે શોધવાનો છે 6 મીટર વત્તા 15 મીટર વત્તા 15 મીટર વત્તા 24 મીટર તો આપણે 15 15 તો થશે 30 30 માં 6 ઉમેરીએ તો 36 હવે 36 અને 24 તો 60 મીટર તો લખીશું અહીંયા 60 મીટર તો અહીંયા બાજુમાં આપણે કદ બરાબર 60 મીટર નંબર બે તો આપણે અહીંયા જોઈશું બ
તો અહીંયા આપણે માની લઈએ તો સીમા લંબાઈનું અહીંયા 6 મીટર અહીંયા 3 મીટર અહીંયા 6 મીટર અહીંયા 6 મીટર બાર અને અહીંયા છે 9 મીટર તો આપણે લખીશું ખેતરની સીમાનું માપ બરાબર અથવા અનિયમિત તાકાના ખેતરની સીમાનું માપ એવું પણ તમે લખી શકો તો લખીશું ખેતરની સીમાનું માપ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો અહીંયા આપણે લખીશું બરાબર કરીને 6 મીટર વત્તા 3 મીટર વત્તા 6 મીટર વત્તા 6 મીટર વત્તા 12 મીટર વત્તા 9 મીટર બરાબર અહીંયા આપણે જોવાનું તો અહીંયા આપણે જોઈ શકીએ 6 મીટર તો આપણે લખ્યા 3 મીટર એ પણ લખ્યા બરાબર આ અહીંયા આવી ઊભી લીટી પછી 3 મીટર 6 મીટર 3 મીટર 6 મીટર તો 6 મીટર 3 મીટર 6 મીટર ફરી 6 મીટર 12 મીટર અને 9 મીટર હવે આ બધી સંખ્યાનો સરવાળો તમે મૌખિક પણ કરી શકો અથવા તમે ગણતરી ઊભી કરીને પણ કરી શકો તો આપણે મૌખિક કરીશું તો 6 વત્તા 3 તો 7 8 ને 9 9 માં 6 ઉમેરીશું તો 10 11 12 13 14 15 15 માં 6 તો 16 17 18 19 20 ને 21 હવે 21 માં 12 ઉમેરીશું તો 21 ને 12 23 અને 23 માં 9 ઉમેરવાના સોરી 21 33 અને 33 માં 9 અહીંયા આપણે 21 ને 12 23 ને પણ કેટલા થશે ભાઈ 33 એ ભૂલ હતી બરાબર તો 6 ને 3 9 9 ને 6 15 15 ને 6 21 21 અને 12 તો 33 અને 9 42 હવે આપણે શોધીશું ટર્ન નંબર તો ત્યાં તમે જોઈ શકો છો કે આ માળનું આપણે ખેતર આપ્યું છે નવ મીટર બાર મીટર પંદર મીટર તો આ પ્રમાણે તમે નાના નાના કે માપપટ્ટીની મદદથી પણ તમે ખેતરનું ચિત્ર દોરી શકો તો સાથે સાથે દરેકના અહીંયા નંબર બોલ થઈ ગયું છે હવે આપણે સમજીશું ક નંબર તો અહીંયા ખેતરની સીમાનું માપ બરાબર અહીંયા 3 બાજુ છે બરાબર 3 બાજુના માપનો સરવાળો ચોરસ હોય તો આપણે લંબાઈ ચોરસની પરિમિતિ લખતા હોઈએ લંબાઈ અથવા જો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એટલા હદની સીમા એટલે કે એની પરિમિતિ તો અહીંયા 9 મીટર વત્તા 12 મીટર વત્તા 15 મીટર તો હવે 12 ને 15 આપણે ભણીશું તો 5 ને 2 7 ને 2 તો 27 27 માં આપણે 9 ઉમેરીશું તો 28 29 30 31 32 33 34 35 ને 36 તો 36 મીટર તો હદ બરાબર અહીંયા
36 મીટર ખાલી આવશે અહીંયા આપણે હદ બરાબર 45 મીટર હવે જોઈશું ડો તો ત્યાં ચિત્ર મોટું છે એ હું અહીંયા થોડું નાનું ચિત્ર દોરીશ તો આ રીતે મેં અહીંયા નાનું દોર્યું છે તમારે મોટું પણ તમે દોરી શકો પાઠ્યપુસ્તકમાં આપી એ પ્રમાણે પણ આપણે દોરી શકીએ તો અહીંયા 9 મીટર અહીંયા 15 મીટર અહીંયા 15 મીટર અહીંયા પણ 15 મીટર અહીંયા 15 મીટર અને અહીંયા આપણે લખીશું નો મીટર તો અહીંયા કેતળની સીમામાં બરાબર બધી બાજુના માપનો સરવાળો અને એટલે કે હદની સીમા એટલે કે પરિમિતિ
એનો ખ્યાલ આવે હવે આપણે પેજ નંબર 112 હવે પછીના તાસમાં જોઈશું.